नमस्कार दर्शक मित्रों, लाइव गुजरात न्यूज बुलंद आवाज ना लाइव विशेष कार्यक्रम में हूँ रहना आप सबनु स्वागत करूँ। दर्शक मित्रों, आज पण बात करिए कोरोना की। कोरोना ए समग्र विश्व ने बांध मा लीधो। कोरोना की पहली लहर, त्यार बाद बीजी लहर, जे वधु घातक साबित थई। त्यार बाद जी रीतना दृश्य सामे आव्या, आपणे सौए जोया के डरावना दृश्य जे सामे आव्या। हाल राज्य में कोरोना ना केसो घटी रह्या छे। कोरोना वायरस संक्रमण ना केस वध्या बाद छेल्ला केटलाक दिवस थी जोवा जोईए तो तेमां घटाड़ो नोधाई रह्यो छे। एक समय हतो के राज्य में कोरोना नो आंकड़ो 14,000 ने पार पहुंची गयो हतो, परंतु हवे नवा केसों की जो बात करवामां आवे तो आंकड़ो 5,000 नी आसपास पहुंची गयो छे। जोवा जईए तो सरकार द्वारा जे लॉकडाउन लगावामां आव्यु, त्यार बाद आंशिक लॉकडाउन नी वात करीए, दिवस दरमियान कड़क नियमो लगावामां आव्या, रात्रि कर्फ्यू लगावामां आव्यु, अने डॉक्टर अने पेरामेडिकल स्टाफ छे तेमना अथाग प्रयत्नों ने कारणे अत्यारे केसो घटी रह्या छे। ત્યારે લોકોના મનમાં પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું કોરોનાની બીજી લહેરનો અંત આવી રહ્યો છે। તો આજે આપણે આ જ મુદ્દે ચર્ચા કરીશું, અને આંગે વધુ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે પત્રકાર રવિ રાઠોડ જી। રવિજી, આપનું સ્વાગત છે। આભાર રવિજી। હાલ રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, શું કહેવું છે આપનું? જી રહેના, જોવા જઈએ તો સાચા અર્થમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના જે કેસો છે તેમાં ખૂબ મોટો ઘટાડો થયો છે। હજી તો ગણતરીના દિવસો જ પસાર થયા છે, ને તેમાં જ્યારે 14,000 ઉપર કેસો હતા, ને અત્યારે જો વાત કરીએ તો 5,200ની આસપાસ કેસો જે પહોંચી ચૂક્યા છે। એટલે તમે વિચાર કરો, ક્યાં 5,000 ને ક્યાં 14,000ની ઉપર કેસો, ક્યાં 180 મૃત્યુ, અને ક્યાં અત્યારના મૃત્યુની જો વાત કરીએ તો ખૂબ ઓછા, એટલે કે 71 મૃત્યુ જે 180 હતા તેનાથી સીધા 71 પર પહોંચ્યા છે। એટલે આ બધી પરિસ્થિતિમાં જોવા જઈએ તો કોરોનાની આ બીજી લહેર ધીમી તો પડી જ રહી છે, સાથે સાથે હવે લોકોને એવું પણ લાગી રહ્યું છે કે હવે આ જે બીજી લહેર છે તે સમાપ્ત થઈ જશે, અને આપણે પણ એ જ આશા રાખીએ છીએ કે જે રીતે કોરોનાની આ બીજી લહેર ધીમી પડી છે તેની ઘાતકતા તો આપણે સૌ કોઈએ જોઈ છે, આપણે સૌ કોઈએ તેનો અનુભવ પણ કર્યો છે, અને તે અનુભવ આપણા માટે, કોઈના માટે, એ પછી સરકાર હોય કે નાગરિક હોય, સારો રહ્યો નથી। અને આ અનુભવની અંદર સૌથી મોટી મુશ્કેલી એવા નિર્દોષ વ્યક્તિઓ પર પડી છે જે લોકોએ લાંબી લાંબી લાઈનોમાં ઊભો રહેવાનો વારો આવ્યો, જે લોકોને એમ્બ્યુલન્સમાં 5-8 કલાક સુધી વેઇટિંગમાં બેસવું પડ્યું, જેમના સ્વજનોને સ્મશાનની બહાર 5-7 કલાક સુધી વેઇટિંગમાં ઊભું રહેવું પડ્યું, જે લોકોને ઓક્સિજનના બોટલ લઈને પોતાના સ્વજનો માટે જાણે કે ભીખ માંગતા હોય એવા દ્રશ્યો આપણા સામે નજરે ચઢ્યા। એટલે આ બધી પરિસ્થિતિમાં કોઈનો પણ અનુભવ, સાથે સરકારનો પણ અનુભવ સારો નથી રહ્યો। હજારોની માત્રામાં બેડોની સંખ્યા વધારી, હજારોની માત્રામાં હોસ્પિટલોની અંદર સુવિધાઓ આપવાની વાત કરી, ઓક્સિજન બોટલ મંગાવ્યા, સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શનની વાત હોય તો તે પણ ખરીદી કરવામાં આવી, એની સાથે તમામ બાબતોમાં સરકારે પણ જે જે કામ કર્યું, પરંતુ કોરોનાની ઘાતકતા જ એટલી હતી કે સરકાર પણ તેની સામે વામળી પુરવાર સાબિત થઈ, અને તેના કારણે સરકાર પર ઘણા બધા આક્ષેપો થયા, પ્રત્યાક્ષેપો થયા, પરંતુ આ બધા પછી વાત કરીએ, ઘાતકતા હતી ત્યાં સુધી તો આક્ષેપો પ્રત્યાક્ષેપો હતા, પરંતુ અત્યારની જ્યારે આપણે વાત કરીએ તો કોરોનાનું આ જે સંક્રમણ છે તે આંકડાઓની રીતે જોઈએ તો ખૂબ ઓછું થઈ રહ્યું છે। રાજ્યનું હોય તો પણ અને દેશનું હોય તો પણ અત્યારના સમયમાં કેસોની માત્રામાં ખૂબ સારો એવો ઘટાડો નોંધાઈ રહ્યો છે, એ પછી અને તેની સામે સૌથી મહત્વની વાત આપણે જોઈએ તો સાજા થવાની માત્રામાં ખૂબ સારો એવો વધારો જોઈ દેખાઈ રહ્યો છે। ઘાતકતા હતી ત્યારે મૃત્યુઆંક વધારે હતો, સંક્રમણ વધારે થઈ રહ્યું હતું, તેની સામે સાજાપણા થવાનો આંક ઓછો હતો। અત્યારે જ્યારે કોરોનાની આ બીજી લહેર પોતાની તીવ્રતા ઓછી કરી રહી છે અને અત્યારના સમયમાં ધીમી પડી છે, અને હવે તો આપણને એવું લાગી રહ્યું છે કે આવનાર સમયમાં થોડાક દિવસોની અંદર જ બની શકે કોરોનાની આ જે બીજી લહેર છે તે પૂરી થઈ જાય, એટલે આ સમયે મધ્ય જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક મૃત્યુઆંક ખૂબ આપણો સારો, અત્યારના પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો મૃત્યુઆંક ઓછો થયો છે। જે રીતે પહેલાં વધ્યો હતો, મૃત્યુની માત્રા વધી રહી હતી, તેમાં ખૂબ એવો સારો ઘટાડો થયો છે। બીજી મહત્ત્વની વાત કરીએ, સંક્રમણ જેટલું આવી રહ્યું છે તેની સામે સાજા થનાર લોકોની સંખ્યા વધારે છે, સંક્રમિતો થઈ રહ્યા છે તેની સામે જ્યારે સાજાપણાનો દર જે રીતે વધી રહ્યો છે, ને લગભગ 86% વધારે વ્યક્તિ આપણા ગુજરાતમાં રિકવરી રેટ છે જે લોકો સાજા થઈ રહ્યા છે, એટલે આ બાબત આપણા માટે ખૂબ સારી કહી શકાય। જો આંકડાઓની રીતે જોઈએ સમગ્ર રાજ્યમાં કેટલા કેસ આવ્યા, ગત 24 કલાકની જો વાત કરીએ તો 5,246 લોકો સંક્રમિત થયા છે,
9001 લોકો તેની સામે સ્વસ્થ થયા છે 24 કલાકની જે રીતે મેં વાત કરી કે જે જેટલા સંક્રમિત થઈ રહ્યા છે અત્યારના દિવસોમાં તેનાથી વધારે લોકો સાજા થઈ રહ્યા છે 5246 પોઝિટિવ થાય છે અને તેની સામે 9000 લોકો સાજા થઈને પરત ફરી રહ્યા છે અરે માત્ર ખાલી અમદાવાદ સિટીની જો વાત કરીએ છે અમદાવાદ જિલ્લાની તો તેની અંદર પણ ગત રોજની વાત કરીએ તો 1000 થી વધુ લોકો એક જ દિવસમાં સાજા થઈને પરત ફર્યા છે એટલે ખૂબ સારી રીતે સરકારની પણ અથાગ મહેનત હવે કહી શકાય સાથે સાથે ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ તેમના દ્વારા જે અથાગ પરિશ્રમ કરવામાં આવ્યો આપણે 8-9 કલાક પણ જો નિયમિત કામ કરીએ ને તો પણ થાકી જઈએ છીએ માનસિક રીતે વધારે થાકી જઈએ છીએ અને પછી આરામ અથવા તો આરામ હળવાશ જરૂરી બની જાય છે આ પરિસ્થિતિના મધ્યે છેલ્લા 1.5 વર્ષથી આરોગ્યને લગતા તમામ જે લોકો છે અને સાથે પેરામેડિકલ સ્ટાફ હોય મેડિકલ સ્ટાફ હોય તે લોકોની કામગીરી તમે જુઓ પીપીઈ કિટ પહેરીને જે રીતે 12-12 કલાક 15-15 કલાક સુધી જે અથાગ મહેનત તેમના દ્વારા બતાવવામાં આવી છે તો તેમની આ જે કર્તવ્ય નિષ્ઠા છે તેને તો જેટલી સલામ કરીએ એટલી ઓછી કહેવાય એટલે તેમની જ અથાગ મહેનત છે તેમના જ પરિશ્રમ છે જેના કારણે અત્યારે એવું કહી શકાય કે કોરોનાની આ જે બીજી લહેર છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે જે રીતે આપણે રાજ્યની વાત કરી રહ્યા હતા કે 5246 કેસ આવ્યા છે તેની સામે અત્યાર સુધીની જો વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં 7.71 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જેની સામે 6.69 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે 9340 લોકોના મોત સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી થયા છે અને હાલ જો વાત કરીએ તો 92,617 લોકો સારવાર હેઠળ છે એટલે સમગ્ર ગુજરાતમાં 92,000થી વધુ લોકો અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે 9000 જેટલા લોકો દરરોજના સાજા થઈને પરત ફરી રહ્યા છે તે આપણા માટે ખૂબ સારી વાત કહી શકાય ને સમગ્ર દેશની જો આપણે વાત કરીએ તો જે 4 લાખ સુધીના આંકડા આપણે પોતે જોયા છે સાંભળ્યા છે ત્યારે આ પરિસ્થિતિના મધ્યે અત્યારના દિવસોની વાત કરીએ ગત રોજની જે પરિસ્થિતિ હતી તેમાં 2.76 લાખ કેસ 24 કલાકમાં નોંધાયા તેની સામે 3.68 લાખ લોકો સાજા થઈને પરત ફર્યા તમે વિચાર કરો 2.76 અને સામે 3.68 લાખ લોકો સાજા એટલે કે સંક્રમિતો થાય છે તેનાથી વધારે 1 લાખ જેટલા અંદાજે લોકો સાજા પણ થઈ રહ્યા છે એટલે આ આપણા માટે ખૂબ સારું બાબત કહી શકાય અત્યાર સુધી જો વાત કરીએ 24 કલાકમાં સમગ્ર ભારતમાં મૃત્યુ તો 3876 લોકોના મૃત્યુ થયા છે કુલ કેસની વાત કરીએ કે અત્યાર સુધી સમગ્ર ભારતમાં કેટલા કેસ આવ્યા છે કોરોનાથી તો 2.57 કરોડ કેસ સમગ્ર ભારતમાં અત્યાર સુધી નોંધાયા છે જેની સામે 2.23 કરોડ લોકો અત્યાર સુધી સાજા પણ થઈ ચૂક્યા છે કુલ મૃત્યુની વાત કરીએ તો 2.87 લાખ મૃત્યુ સમગ્ર ભારતમાં અત્યાર સુધી થયા છે અને હાલ સારવાર લઈ રહેલા વ્યક્તિઓની સંક્રમિતોની વાત કરીએ તો 31.25 લાખ લોકો હાલ સારવાર લઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં આશા રાખીએ છીએ કે આ તમામ લોકો જલ્દીથી જલ્દી સ્વસ્થ થશે અને જે રીતે બીજી લહેર ધીમી પડી છે તે આવનાર દિવસોમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થાય આપણે તો તે જ આશા રાખીએ છીએ જે રવિજી વાત કરીએ રસીકરણની તો જે રીતે રસીકરણ પણ પૂરજોશમાં ચાલી રહ્યું હતું પરંતુ હમણાં 3 દિવસની વાત કરીએ તો જે રીતે કુદરતી આફત કહી શકાય કે વાવાઝોડું તેને કારણે આપણે 3 દિવસ માટે તેને સ્થગિત પણ કરવામાં આવ્યું પરંતુ આજે ફરી એક વખત રસીકરણ અભિયાન ફરી શરૂ કરવામાં આવ્યું છે તેને લઈને શું કહેવું છે આપનું વેક્સિનેશનની રૈના જ્યારે આપ વાત કરી રહ્યા છો ત્યારે એવું કહી શકાય કે અત્યાર સુધી સૌથી મહત્વનું હથિયાર તે કોરોના સામેની જંગમાં લડવા માટે અત્યારના સમયમાં વેક્સિન જ છે આ રસીકરણનું અભિયાન એટલા માટે જ સમગ્ર ગુજરાતની વાત હોય સમગ્ર ભારતની વાત હોય કે પછી વિશ્વની વાત હોય તમામ જગ્યાએ તમામ સરકારો તમામ નેતાઓ અથવા તો તમામ લોકો જવાબદાર અધિકારીઓ તમામ લોકો માટે સૌથી જરૂરી એ જ બાબત હોય છે કે આ જે વેક્સિનેશનની પ્રક્રિયા છે તેમાં સૌ કોઈ ભાગ લે અને બને ત્યાં સુધી 70-80% સુધીના મહત્તમ લોકો સુધી તે વેક્સિનેશનના ડોઝ પહોંચી જાય જેથી કરીને તે સંક્રમણને નાથવામાં ખૂબ મોટો મહત્વનો રોલ આ તે વેક્સિન અદા કરી શકે એમ છે કારણ કે જો વાત કરીએ વિશ્વના કેટલાક દેશોની કેટલા એવા દેશો છે જેની અંદર અત્યારના સમયમાં તે લોકો કોરોનાથી ગ્રસ્ત હતા કોરોના સંક્રમણમાં પીડાઈ રહ્યા હતા પરંતુ આજના સમયમાં વાત કરીએ તો એવા કેટલાય દેશો છે જે જગ્યાએ હાલ સંક્રમણ જતું રહ્યું છે હાલ અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો કોરોનાને દૂર કરવાના કિનારે તે લોકો પહોંચી ચૂક્યા છે એટલે આવી પરિસ્થિતિના મધ્યે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 6.5 કરોડથી વધુની જનતાની સુખાકારીની તેમની તંદુરસ્તીની ચિંતા જ્યારે આપણે કરવાની છે સમગ્ર ભારતની વાત કરીએ તો 130 કરોડથી વધુની જનતાની
તંદુરસ્તી અને તેમના આરોગ્ય માટેની જ્યારે આપણે ચિંતા કરવાની છે ત્યારે આ પરિસ્થિતિના મધ્યે સરકાર વેક્સિનેશનના માધ્યમથી ચોક્કસથી બને એટલું વહેલું બને એટલું ઝડપે લોકો સુધી વેક્સિનેશન પહોંચે તે દિશામાં કાર્ય કરી જ રહી છે। કેટલી વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને તેમાં સરકાર દ્વારા પણ નીતિ નિયમોમાં પરિવર્તન લાવવામાં આવ્યું પરંતુ કેમ લાવવામાં આવ્યું શું હતું તે દિશામાં ગયા વગર આજથી જ્યારથી જ્યારે રસીકરણ ફરીથી ગુજરાત રાજ્યમાં શરૂ થઈ રહ્યું છે ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ અત્યાર સુધી થયું છે લાંબી લાઈનો આપણે જોતા હતા અથવા તો વેક્સિનેશન માટે પણ પ્રક્રિયા જે તે થતી હતી તેમાં પણ લાંબી લાઈનો આપણે જોઈ રહ્યા હતા। અત્યારના સમયમાં જો છેલ્લે વાત કરીએ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિનેશન આપવું સાથે સાથે 45 વર્ષથી વધુના વડીલોને તે વેક્સિનેશનની કામગીરી આવકાર કરવી તેમની ઉપર અને આ દિશામાં જે રીતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે તે દિશામાં હવે 5 દિવસ પછી ફરીથી એકવાર આ રસીકરણનું મહાઅભિયાન ફરીથી એકવાર શરૂ થયું છે। રસીકરણના ડોઝ પણ ખૂટી ગયા તેવી ફરિયાદો હતી ત્યારે તેમના માટે હવે આવનાર દિવસોમાં ચોક્કસથી કહી શકાય કે ગુજરાત સરકારની સંસ્થા ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટર દ્વારા આવતા સપ્તાહે કોવેક્સિનની ઉત્પાદક કંપની ભારત બાયોટેક સાથે MOU ઉપર હસ્તાક્ષર કરવા જઈ રહી છે જે હવે આવનાર દિવસોમાં તે રસીના તે ડોઝનું ઉત્પાદન કરશે અને જ્યારે દર મહિને ઓછામાં ઓછો 2 કરોડ ડોઝ બનશે અને જેમાં ગુજરાતને સૌથી મહત્વની વાત કહી શકાય કે ગુજરાતને 1 કરોડ ડોઝ દર મહિને મળી શકશે એટલે આપણા માટે આ ખૂબ સારી વાત કહેવાય ખૂબ મોટી વાત કહેવાય। અત્યાર સુધી જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને વેક્સિનેશનની પણ અછત હોય તેવી બાબત સામે આવી હતી ત્યારે તે બધાના પ્રશ્નોનો આ એક જવાબ કહી શકાય કે આવનાર દિવસોમાં અથવા તો દર મહિને ઓછામાં ઓછા 2 કરોડ ડોઝની સામે 1 કરોડ ડોઝ જ્યારે ગુજરાતને મળવાના છે ત્યારે હવે એક પણ વ્યક્તિ 6.5 કરોડ જનતામાંથી એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે આવનાર સમયમાં આવનાર મહિનાઓમાં તે વેક્સિન લીધું ન હોય। હવે તો બાળકો માટે પણ ICMR દ્વારા જે રીતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં કારણ કે ત્રીજી લહેર વિશે નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે બાળકો પર હાવી થઈ શકે છે અને ઓક્ટોબર નવેમ્બરની અંદર જ્યારે ત્રીજી લહેર આવવાની વાત નિષ્ણાતો કરી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ મધ્ય પણ બાળકોને પણ આની અંદર આવરી લેશે અને આ બાળકો સાથે જુવાનોનું તો ચાલી જ રહ્યું છે વડીલોનું પણ ચાલી જ રહ્યું છે ફ્રન્ટલાઈન વોરિયર્સોનું પણ ચાલી જ રહ્યું છે અને તમામ વોરિયર્સો પણ આ દિશામાં તે વેક્સિન લઈ જ રહ્યા છે। આ પરિસ્થિતિના મધ્યે તમામ લોકો સુધી જો વેક્સિન પહોંચી જશે તો આવનાર દિવસોમાં ચોક્કસથી કહી શકાય કે તેનો સીધો જ ફાયદો હવે લોકો સુધી પહોંચશે। અમદાવાદની જ માત્ર વાત કરીએ તો 56 અર્બન હેલ્થ સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર 4-4 હોસ્પિટલો જે સરકારી હોસ્પિટલો છે એટલે આવી તમામ જગ્યાએ વેક્સિનેશનની કામગીરી પૂર ઝડપે ફરીથી આજથી શરૂ થઈ છે। માત્ર અમદાવાદની વાત નથી વડોદરા સુરત મહાનગરપાલિકા હોય નગરપાલિકાઓ હોય પછી ગ્રામ્ય પંચાયતો હોય કે પછી નાનકડું ગામડું પણ હોય બધી જ જગ્યાએ તે વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ફરીથી ચાલુ કરીને તમામ લોકો સુધી આ સુવિધા પહોંચે તે દિશામાં હવે સરકારનું આ એક સારું એક પગલું કહી શકાય। ચોક્કસ તે રવિજી જે રીતે આપ જણાવી રહ્યા છો કે સરકાર દ્વારા તો અથાગ પ્રયત્નો કરવામાં આવી જ રહ્યા છે ફરી એક વખત રસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સૌ કોઈને રસી મળી રહે તે રીતે અથાગ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ આપે જે રીતે જણાવ્યું કે રસી એક અત્યારે હથિયાર છે પરંતુ મારે એક સંજીવની વિશે પણ વાત કરવી છે પરંતુ દર્શક મિત્રો હાલ સમય થયો છે વિરામનો। શક્તિ બિલવડ હો યા દોસ્ત મમ્મી પાપા યા રિશ્તેદાર દાદા દાદી નાના નાની કો શક્તિ સે પ્યાર છુટિયા આયે હે ઘૂમને જાયેંગે હમ अपनों के संग मौज मस्ती के पल यही है यार। भारत देखो टूर हो या दुनिया देखो टूर देश विदेश में स्ट्रेस फ्री टूर सो सिंपल टूर यानी शक्ति ट्रैवल्स। દર્શક મિત્રો વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ કે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે
રવિજી જે રીતે આપ જણાવી રહ્યા હતા, આપણે રસીકરણની વાત કરી, પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ અત્યારે જો એક આપે જે રીતે જણાવ્યું કે રસી એક માત્ર હથિયાર છે, પરંતુ આપને એ પણ કહેવા માંગે છે કે માસ્ક એક સંજીવની છે, સરકાર દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે ડબલ માસ્કને લઈને પણ સરકાર તૈયારીઓ કરી રહી છે, તેને લઈને આપનું શું કહેવું છે? જી રહેના, ચોક્કસથી જોવા જઈએ તો કોરોના સંક્રમણ જ્યારે ફેલાયું હતું ત્યારે એ સમયે બાબત એ જ બની હતી કે સૌથી પહેલા જો વાત કરીએ તો બેદરકારી દાખવી, તેના કારણે આ સંક્રમણ ફેલાયું. અને એ બેદરકારી કઈ રીતે હતી? સરકારે જ્યારે છૂટછાટ આપી તો તે છૂટછાટનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો. રોડ પર હોય, ઓફિસોમાં હોય, કે પછી ગલપાનના ગલ્લે હોય, ચાની કીટલીએ હોય, ખરીદવા માટે ગયા હોય તે જગ્યાએ હોય, આ બધી જ જગ્યાએ નિયમોનું પાલન કરવાની વાત હતી, પરંતુ ત્યાં નિયમોનું પાલન ન થયું. અને નિયમોનું પાલન થયું તો કઈ રીતે થયું? કોઈ પણ પ્રકારનો હલકી કક્ષાવાળો માસ્ક પહેરી લીધો જેથી 1000 રૂપિયાથી બચી શકાય. અને આ પરિસ્થિતિના મધ્યે માત્ર 1000 રૂપિયાથી બચવા માટેના નીતિ નિયમો જાતે જ બનાવીને નાગરિકોએ કોરોના સંક્રમણને આતે એવું કહેવાય ને સ્વાગત કર્યું, કોરોના સંક્રમણનું અને બીજી લહેરનું સ્વાગત કર્યું. અને આ પરિસ્થિતિના મધ્યે કહી શકાય કે નેતાઓ પણ એટલા જવાબદાર હતા. આપણે ચૂંટણીઓને ક્યારેય ન ભૂલી શકીએ. આજે બીજી લહેર આવી તેમાં નેતાઓની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ, તેના કારણે આખી બાબત સામે થઈ અને આજે બીજી લહેરનો ભોગ તમામ લોકોને બનવું પડ્યું. અને મેર જે રીતે વાત કરી કે માત્ર 1000 રૂપિયા આપણે દંડ ન થાય તે માટે માત્ર કોઈ પણ પ્રકારનું માસ્ક પહેરી લેવામાં આવતું હતું. કેટલાય લોકોને તો આપણે પોતે જોયા છે, માત્ર રૂમાલ બાંધી દે અને પછી એમ કહે કે મેં પહેરેલું તો છે. પરંતુ સરકાર દ્વારા પણ પોતાની ગાઈડલાઇન્સ કરવામાં જ આવી છે અને તેમાં સ્પષ્ટપણે કહેલું જ છે કે N95 માસ્ક હોય તો તે જ કોરોના સામે સૌથી વધુ રક્ષણ આપી શકે છે. પરંતુ આ પરિસ્થિતિના મધ્યે તમે સમગ્ર જગ્યાએ જુઓ, આજે સમગ્ર ગુજરાતમાં તો તમને 80-90% લોકો તે N95 માસ્ક વગર દેખાશે. કોઈ પણ પ્રકારના માસ્ક પહેરી લે છે. અત્યારે તો જાણે કે ફેશનનો યુગ ચાલતો હોય તે રીતે માત્ર કોઈ પણ પ્રકારનું માસ્ક મોઢે વીંટાળવામાં આવે છે, માત્ર શું કરવા માટે કે 1000 રૂપિયા બચી જાય તે માટે. N95ની જે વાત હતી કે સારા માસ્ક અને અમૂલ પાર્લરો પણ મળશે તે રીતે વાત હતી, મેડિકલ સ્ટોર્સમાં મળશે તે રીતે વાત હતી, પરંતુ એ બધી બાબતોમાં હાલના નાગરિકોને જો જોવા જઈએ તો કોઈ પણ, મેં જે રીતે કહ્યું 85-90% સુધી હાલ તો કોઈ પણ લોકો જે જરૂરી છે માસ્ક એ માસ્ક પહેરી નથી રહ્યા અને તેના કારણે આ સંક્રમણ સીધું જ અંદર આવી રહ્યું છે. અને જે રીતે વાત આવે છે કે હવાથી આ સંક્રમણ ફેલાય છે, ત્યારે જો તમે હવાથી આ સંક્રમણ ફેલાતું હોય ને એ જ સમયે સૌથી મોટું હથિયાર જેને આપણે બીજું પણ ગણી શકાય કે માસ્ક, અને તે માસ્કમાં જ તકેદારી ન રાખો તો પછી એમાં જવાબદાર આપણે ગણવા કોને? વાત આવે છે માસ્કની, ત્યારે માસ્ક પણ એવા હોવા જોઈએ, યોગ્યતા પુરવાર કરે તેવા હોવા જોઈએ. હવે તો સરકાર દ્વારા ડબલ માસ્કની વાત કરવામાં આવી રહી છે, જેમાં અંદર N95 અને બહાર તે મેડિકલનું માસ્ક જે હોય છે તે પહેરીને તમે બહાર ફરી શકો છો તેવી વાત વિચારણા પણ ચાલી રહી છે કે એ પ્રકારનો નિયમ બનાવવામાં આવે. કારણ કે કોરોનાની જ્યારે લહેર ધીમી પડી રહી છે ત્યારે નાની અમથી બેદરકારી પણ ખૂબ મોટું નુકસાન કરી શકે છે. આપણે આજે કોરોનાની લહેર ધીમી પડી છે તેને પૂરેપૂરી ડામી દેવાની છે, અને તે ડામી દેવા માટે હાલના સમયમાં જે રીતે કર્ફ્યુની વાત આવે છે આ બધી બાબત તો છે જ, પરંતુ સાથે સાથે આપણી પોતાની પણ નૈતિક જવાબદારી છે કે ડબલ લેયર માસ્કની જે વાત છે તેને પૂરતો સહયોગ આપણે આપીએ જો સરકાર નિયમ બનાવે તો. અને હું તો ત્યાં સુધી કહું છું જો સરકાર નિયમ ન બનાવે તો આપણે પોતાની જાત માટે, પોતે પોતાના પરિવાર માટે જો ડબલ લેયર માસ્ક પહેરીને બહાર નીકળીએ તો ખોટું શું છે? અને જો N95 માસ્કનો ઉપયોગ કરવાનો થાય તો તે કરી લેવો. સરકાર કડક નિયમ બનાવે ને ત્યાર પછી N95 માસ્ક પહેરતા થઈએ, તેના કરતાં જો અત્યારથી પહેરીએ અને પોતે તથા પોતાના પરિવાર માટે એક સારા સારા નાગરિક અને સારા માતા પિતા, સારા ભાઈ બહેન, સારા પતિ પત્ની બની જઈએ તો ચોક્કસથી તેનો સીધો જ ફાયદો આપણા પોતાને, આપણા પરિવારને, આપણા રાજ્યને, આપણા દેશને થશે. એટલે સૌથી જરૂરી બાબત એ છે જ્યારે માસ્કની વાત છે ત્યારે તમામ જે નિયમો કદાચ સરકાર આવનાર દિવસોમાં એ વિચારણા કરી જ રહી છે કે ડબલ માસ્કનો નિયમ બનાવે. તો આ પરિસ્થિતિના મધ્યે આપણે જાગૃતતા કેળવીએ અને યોગ્યતાવાળા ગુણવત્તાયુક્ત માસ્ક પહેરીએ, જેથી કરીને કોરોના સંક્રમણ આ માસ્ક જો સારા અને ગુણવત્તાવાળા પહેર્યા હોય ને તો 60-70% સુધી 80% સુધી સંક્રમણ આપણી અંદર આવતું નથી મોટા ભાગે. એટલે આ પરિસ્થિતિના મધ્યે જ્યારે આપણે બેદરકારી દાખવીએ છીએ તે જ પરિસ્થિતિમાં માસ્ક સારું ન પહેર્યું હોય તો શ્વાસના સહારે તે કોરોના આપણી અંદર આવે છે.
એટલે જાગૃતતા કેળવવી જ એકમાત્ર ઉપાય છે। જી જી રવિજી, જે રીતે આપે વાત કરી જાગૃતતા કેળવવી, તો હું આપને પણ કહેવા માંગે છે કે કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે રાજ્ય સરકારે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ પણ લાગુ કર્યો હતો અને આંશિક લોકડાઉન પણ દિવસ દરમિયાનનું જે કડક અમલવારી કરવામાં આવી રહી હતી, તો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કેસોમાં ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે। ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા પણ અથાગ પ્રયત્નો કરી કરવામાં જે આવી રહ્યા છે, તો અત્યારે આજની જો વાત કરીએ તો રાત્રિ કર્ફ્યુ અને જે દિવસ દરમિયાનના કડક નિયમો છે, પ્રતિબંધો જે લગાવવામાં આવી રહ્યા હતા, તેને લઈને આજે તેની અવધિ પૂર્ણ થઈ રહી છે અને ઇન્ડિયન એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એટલે કે ગુજરાત શાખા દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, તેને લઈને શું કહેવું છે આપનું? ચોક્કસથી રહેના, જો વાત કરીએ કે પરિસ્થિતિ કાબૂમાં એટલા માટે છે કે નિયમોનું કડકપણે અમલવારી કરાવવામાં આવી છે અને તમે નિયમોને અમલવારી નહોતી કરાવી તેના કારણે જ હાઈકોર્ટે લાલ આંખ કરી હતી, આપણે સૌ કોઈ તેનાથી વાકેફ છીએ। હાઈકોર્ટની લાલ આંખ પછી જે રીતે નિયમો બનાવવામાં આવ્યા, પહેલા મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યુ કર્યો, પછી 22 જિલ્લાઓમાં, પછી 29 જિલ્લાઓમાં, પછી અત્યારની પરિસ્થિતિ તો તમે જાણો જ છો કે તમામ જિલ્લાઓમાં, મહત્વના તમામ જિલ્લાઓમાં તે કર્ફ્યુ લગાવવામાં આવ્યો। રાત્રિ કર્ફ્યુ જે 10 વાગ્યાનો હતો તે 9 વાગે કર્યો, પછી 8 વાગે કર્યો, સાથે સાથે આવશ્યકતા ન હોય તે સિવાયના તમામ તે ઉદ્યોગો હોય, તમામ જરૂરિયાતની સિવાયની બાબતો હોય તે તમામ બાબતો પર રોક લગાવી આ કડક નિયમો બનાવ્યા, તેના કારણે હાલની પરિસ્થિતિમાં કેસો ઓછા છે। પરંતુ આ એક એમ કહેવાય ને, એક સિક્કાની બે બાજુ હોય છે, તો બીજી બાજુ મારે એ કહેવી છે કે જ્યારે કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે ત્યારે કેટલા એવા વેપારી સંગઠનો છે જે લોકોને આર્થિક સંકળામણનો ભોગ બનવાનો વારો આવ્યો છે। હાલ જ્યારે આજે છેલ્લો દિવસ છે, આ છેલ્લી રાત્રિ હશે, જ્યારે તે રાત્રિ જે કર્ફ્યુની અવધિ પૂરી થશે ત્યારે તે લોકો પણ સરકાર પાસે એ જ અપેક્ષા કરી રહ્યા છે કે હવે વેપાર ધંધા ઉદ્યોગોને પૂરતું તે છૂટછાટ આપવામાં આવે, કારણ કે તે લોકો આર્થિક રીતે ખૂબ જ ગૂંગળામણ અનુભવી રહ્યા છે, દેવાના તળે તે લોકો દબાઈ ચૂક્યા છે। એટલે કેટલા એવા વેપારી સંગઠનો છે જે લોકોની માંગણી છે કે આ કર્ફ્યુને ખોલી દેવામાં આવે, જેની સામે જો વાત કરીએ કે એ આપણે જેને કહીએ છીએ તેણે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્રમાં સ્પષ્ટપણે તેણે એવું કહ્યું છે કે જે કર્ફ્યુની અવધિ છે તેમાં થોડો વધારો કરવામાં આવે, જેથી કરીને કોરોના સંક્રમણની આ જે લહેર ધીમી પડી રહી છે તેને પૂરેપૂરી ડામી શકાય। એટલે આમ જોવા જઈએ તો આ પરિસ્થિતિના મધ્યે પણ ચોક્કસથી જો આવનાર દિવસોમાં કદાચ આપણને ખબર પડવાની જ છે આવતીકાલે કે સરકાર હવે શું કરી રહી છે, પરંતુ વેપાર ધંધા ઉદ્યોગોને પણ થોડી છૂટછાટ આપવામાં આવે તો તે લોકો પણ ધંધો રોજગાર પોતાનો ચલાવી શકે। કડક નિયંત્રણોની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે નિયંત્રણો ભલે લગાવવામાં આવે, પરંતુ આ પરિસ્થિતિના મધ્યે હવે ધીમે ધીમે કરીને વેપાર ધંધા ઉદ્યોગોને જો છૂટછાટ મળશે તો આર્થિક સંકડામણનો જે લોકો ભોગ બની રહ્યા છે, જે વેપારીઓની પરિસ્થિતિ કથળી રહી છે, તે લોકોના જીવમાં જીવ આવશે। અને જ્યારે વાત આપણે કરી રહ્યા છીએ કર્ફ્યુની, તો રાત્રિ કર્ફ્યુ તો મને લાગે છે ત્યાં સુધી હજી પણ યથાવત રહેશે જ, કારણ કે સંક્રમણ ઓછું થયું છે, મટ્યું નથી અને આપણે પૂરેપૂરું તેને સમાપ્ત કરવાનું છે। આવનાર દિવસ આવતીકાલે જ્યારે સરકાર આજે રાતની વેળાએ કર્ફ્યુની અવધિ પૂરી થઈ રહી છે ત્યારે સરકાર પોતાનો જે કોરોનાની ગાઈડલાઇન્સ માટે ગુજરાતના જે નિયમો છે આવનાર દિવસોમાં તે આપણને જણાવવાની જ છે, પરંતુ આ પરિસ્થિતિ મધ્યે જે લોકો સંક્રમણનો ભોગ બન્યા છે તે લોકો જલ્દીથી સ્વસ્થ થઈ જાય આપણે તો તે જ અપેક્ષા રાખીએ છીએ। બેદરકારી દાખવ્યા સિવાય, જાગૃતતા કેળવીને, તે કોરોના સંક્રમિત થયા વગર પોતે પોતાની સુરક્ષા રાખીને, પરિવારની સુખાકારી માટે, પોતાની સુખાકારી માટે કોરોનાથી સંક્રમિત કોઈ ન થાય, ડબલ લેયર માસ્ક પહેરવું પડે તો પણ પહેરે, ટ્રિપલ લેયર પહેરવું પડે તો પણ પહેરે, જાગૃતતા માટે જે જરૂરી કરવા જેવું છે તે તમામ બાબતો કરે, જેથી કરીને કોરોના સંક્રમણની આ મહામારીથી જલ્દીથી જલ્દી ગુજરાત સ્વસ્થ થાય આપણે તો તે જ અપેક્ષા રાખીએ છીએ। જી રવિજી, જે રીતે આપે સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આભાર। દર્શક મિત્રો, જે રીતે આપણે જાણ્યું કે કોરોનાની બીજી લહેર જે વધુ ઘાતક સાબિત થઈ રહી હતી, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે એક સમય હતો રાજ્યમાં જે 14,000થી ઉપર કેસો સામે આવી રહ્યા હતા, અત્યારે કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે। સરકાર દ્વારા પણ રાત્રિ કર્ફ્યુ અને આંશિક લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું, પ્રતિબંધો લગાવવામાં આવ્યા અને ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સૌના અથાગ પ્રયત્નોથી કેસોમાં અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આજની જો વાત કરીએ તો રાત્રિ કર્ફ્યુને લઈને અને આંશિક લોકડાઉનને લઈને જેની અવધિ પૂર્ણ થઈ રહી છે તો આજે કોર કમિટીની બેઠકમાં તેનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે, પરંતુ સૌ કોઈ હજી પણ જાગૃત રહેવાની જરૂર છે, કોરોના ગયો નથી। નિષ્ણાતો દ્વારા ત્રીજી લહેરને લઈને પણ જાહેર ચેતવણી પણ આપી દેવામાં આવી છે, પરંતુ અત્યારે કોરોના યથાવત છે એટલે સૌ કોઈએ જાગૃત રહેવાની જરૂર છે।
આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને આપસો રજા અને આપ જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજ.